दाखला नंबर 21 की गणतरी करिए, एना माटे रकम जोईए। आशुतोष एंटरप्राइज साड़ी छापकाम माटे कारखाना में वपरातो मीणनु उत्पादन करवा माटे प्रमाणपत्र पद्धतिनो उपयोग करे छे। तेना प्रमाण मिश्रण अने प्रमाण भावनी माहिती नीचे मुजब छे। काचो माल ए 35% किलोग्राम दीठ रुपया 26 ना भावे। आ प्रमाणनी टकावारी आपी छे। प्रमाण टकावारी केटली ए माटे आपी छे, तो के 35% भाव आप्यो छे 26। काचो माल बी टकावारी केटली छे, तो के 65%। किलोग्राम दीठ केटला आप्या छे, तो के रुपया 10 ना भावे। કાચા માલના પ્રમાણ મિશ્રણના 5% પ્રમાણ ઘટ એટલે કે બગાડ ઉદ્ભવે છે। એપ્રિલ 2008 દરમિયાન ખરેખર મિશ્રણ નીચેની વિગતે હતું। કાચો માલ એ 260 કિલોગ્રામ દીઠ રૂપિયા 25 ના ભાવે। કાચો માલ બી 500 કિલોગ્રામ દીઠ રૂપિયા 9 ના ભાવે। એપ્રિલ 2008નું ખરેખર ઉત્પાદન 718 કિલો થયું હતું। નીચેના વિચલનો ગણો। માલ સામાન ખર્ચ વિચલન જેને કહીશું MCV, બીજું માલ સામાન ભાવ વિચલન જેને કહીશું MPV, ત્રીજું માલ સામાન મિશ્રણ વિચલન જેને કહીશું MMV અને ચોથું માલ સામાન ઉપજ વિચલન જેને કહીશું MYV। આ માલ સામાન વિચલનની મેળવણી નીચે મુજબ કરો। MCV બરાબર MPV પ્લસ MMV પ્લસ MYV બરાબર। ગણતરી કરીએ આપણે। હવે દાખલા નંબર 21। હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે અહીં પ્રમાણ મિશ્રણનો જથ્થો ખરેખર ઉત્પાદન અને પ્રમાણની ટકાવારી માહિતી પરથી મેળવી શકાશે નહીં। હું કામ તો કે અહીં એના મુજબ આપણે ગણતરી કરવા જઈએ તો પ્રમાણ મિશ્રણનો જથ્થો અપૂર્ણાંકમાં પોઈન્ટમાં આવે બરાબર। એટલે અત્યાર સુધી આપણે ખરેખર ઉત્પાદનના કેટલા લઈ લેતા હતા, તો કે ખરેખર ઉત્પાદનના આપણે 718 આપ્યા છે કિલો, એના ડાયરેક્ટ 35% અને 65% લેતા હતા, પણ અહીંયા પ્રમાણ મિશ્રણ કેવું આવે તો કે તફાવત સર્જે જોઈએ। એના માટે નોંધ લખતા જઈએ અહીં પ્રમાણ મિશ્રણ જથ્થો ખરેખર ઉત્પાદન અને પ્રમાણ ટકાવારી માહિતી પરથી નહીં મેળવી શકાય, કારણ કે તે મુજબ ગણતરી કરતા કુલ પ્રમાણ મિશ્રણ જથ્થો અપૂર્ણાંકમાં એટલે કે પોઈન્ટમાં આવે છે, જે વિચલનોની મેળવણી વખતે તફાવત સર્જી શકે, તેથી આવા પ્રકારના પ્રશ્નોમાં બીજી રીતે ખરેખર કુલ મિશ્રણ ને પાયામાં રાખી તેને આધારે પ્રશ્નમાં આપેલ પ્રમાણ મિશ્રણની ટકાવારી લાગુ કરી બંને કાચા માલનો પ્રમાણ જથ્થો નક્કી કરવો। કઈ રીતે? તો કે ખરેખર કુલ મિશ્રણ કાચો માલ એ કેટલા છે, તો કે 260 કિલો, પ્લસ બી કેટલા છે, તો કે 500 કિલો, બરાબર કુલ કેટલા મળશે આપણને, તો કે 760 કિલોગ્રામ।
बराबर आने आप पाया में ध्यान में राखी गणतरी करूँ। हमें कोष्टक बनाई नाखी आप माल सामान प्रमाण अने खरेखर माल सामान जत्थो भाव पड़तर जत्थो भाव पड़तर माल सामान मा ए लखे 760 आने ध्यान में लेवानु छे ने 760 गुणिया केटला टका कीधा छे तो के 35% आपणने मळशे 266 भाव छे 26 એટલે આપણને મળશે 6916 ખરેખર તો આપ્યું છે 260 અહીંયા 25 અહીંયા મળશે 6500 એ જ રીતે બી માટે 760 ગુણ્યા 65% એટલે આપણને મળશે 494 ભાવ છે 10 4940 અહીંયા 500 અહીંયા 9 અને અહીંયા મળશે 4500 બરાબર કુલ પ્રમાણ મિશ્રણ અહીંયા મળશે 760 અહીંયા મળશે પડતર આપણને 700 જથ્થો મળશે 760 પડતર મળશે આપણને 6916 પ્લસ 4940 એટલે આપણને મળશે 11856 અહીંયા મળશે 6500 પ્લસ 4500 મળશે 11000 બરાબર બાદ 5% ઘટ 760ના 5% કરીએ એટલે આપણને મળે 38 એટલે હવે અહીંયા મળશે આપણને 722 પ્રમાણ ઉપજ અહીંયા આપણને છે 718 એટલે ખરેખર કેટલી મળશે 42 બરાબર આ મળી આપણને ખરેખર ઉપજ અહીંયા માલ સામાન ખર્ચ મિશ્રણ થોડીક અલગ રીતે મળશે જોઈએ શું કામ તો કે એના માટેનું નવું સૂત્ર જોવું પડશે પેલું વિચલન આપણને કીધું છે માલ સામાન ખર્ચ વિચલન MCV નવું સૂત્ર છે આ ખાસ ધ્યાન રાખો બરાબર કઈ રીતે મળશે તો કે કૌંસમાં ખરેખર ઉત્પાદન ગુણ્યા એકમ દીઠ પ્રમાણ પડતર માઇનસ ખરેખર કુલ પડતર એના માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે બરાબર જોવા જઈએ અહીંયા એક થોડી જગ્યા છોડીને એક નોંધ લખવી પડશે નોંધ જ્યારે આપણે ધારણા વડે ખરેખર કુલ મિશ્રણ અને પ્રમાણ કુલ મિશ્રણ સમાન છે તેમ માની ગણતરી દર્શાવેલ હોય ત્યારે માલ સામાનની ઉપજને આધાર બનાવતા નથી આ ખાસ ધ્યાન રાખો પરંતુ એકમ દીઠ પ્રમાણ પડતરનો ખરેખર ઉત્પાદન સાથે સંબંધ રજૂ કરીને માલ સામાન ખર્ચ વિચલન સામૂહિક ગણતરી કરીશું વર્કિંગ નોટ આપીએ એકમ દીઠ પ્રમાણ પડતર બરાબર કુલ
प्रमाण पड़तर छेदमा कुल प्रमाण उपज। कोष्टक बने हुए में कुल प्रमाण पड़तर केटली हती तो के 11,856। कुल प्रमाण उपज केटली हेवी तो के 722। जो कोष्टक में बने छे कुल प्रमाण पड़तर केटली छे 11,856 अने प्रमाण उपज केटली हेवी 722। अने अहीं आपणे एकम दीठ केटला मळशे तो के 16.42 रूपया। बराबर मूकी दईए आपणे आपणी रकम में। खरेखर उत्पादन केटलू छे तो के 718। एकम दीठ पड़तर आपणे केटली मळी 16.42। अने खरेखर कुल पड़तर केटली छे तो के 11,000 कोष्टकमां छे ज। सादो रूप आपी दईए 718 × 16.42 11,790 - 11,000 એટલે અહીંયા આપણને મળશે 790 રૂપિયા અનુકૂળ। બરાબર ખાસ ધ્યાન રાખવું, નવા સૂત્ર મુજબ આપણને માલ સામાન ખર્ચ વિચલન મળી ગયો 790 રૂપિયા અનુકૂળ। હવે બીજું વિચલનની ગણતરી માંગી છે આપણી પાસે માલ સામાન ભાવ વિચલન, જેને કહીશું આપણે MPV મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ। બરાબર સૂત્ર મૂકીશું ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ। એ માટે ખરેખર જથ્થો કેટલો છે તો કે 260, પ્રમાણ ભાવ કેટલો છે તો કે 26, ખરેખર ભાવ કેટલો છે તો કે 25। ડાયરેક્ટ સાદો રૂપ આપીએ એટલે આપણને મળશે 260। બી માટે જેવી રીતે તો કે ખરેખર જથ્થો કેટલો છે 500, પ્રમાણ ભાવ કેટલો છે તો કે 10, ખરેખર ભાવ કેટલો છે તો કે 9। આપણે સાદો રૂપ આપીએ એટલે આપણને મળશે 500, ટોટલ કરીએ આપણને મળશે 760, પણ કેવા અનુકૂળ। બરાબર કુલ માલ સામાન ભાવ વિચલન। ત્રીજી વિચલન માંગ્યું છે આપણી પાસે માલ સામાન મિશ્રણ વિચલન, જેને કહીશું આપણે MMV મટીરિયલ મિક્સ વેરિયન્સ। સૂત્ર મૂકીએ પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો। એ માટે આપણે પ્રમાણ ભાવ લખીએ 26, પ્રમાણ જથ્થો 266, ખરેખર જથ્થો કેટલો છે 260। ડાયરેક્ટ સૂત્ર સાદું રૂપ આપીએ એટલે આપણને મળશે 156। બી માટે એવી જ રીતે પ્રમાણ ભાવ 10, પ્રમાણ જથ્થો 494, ખરેખર જથ્થો 500, આપણને મળશે માઇનસ 60। સાદું રૂપ આપીએ આપણને મળશે 96 રૂપિયા, પણ કેવા અનુકૂળ। કુલ માલ સામાન મિશ્રણ વિચલન। બરાબર એવી જ રીતે ચોથું આપણી પાસે માંગ્યું છે માલ સામાન ઉપજ વિચલન, જેને કહીશું MYV સૂત્ર મૂકીએ એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ પ્રમાણ ઉપજ। એકમ દીઠ પ્રમાણ પડતર આપણે ગણતરી કરી હતી કેટલી આવી હતી 16.42। આગળની જ વર્કિંગ નોટ, ખરેખર ઉપજ છે આપણી પાસે 718, પ્રમાણ ઉપજ ગણતરી કોષ્ટકમાં કરી કેટલી આવી 722। 16.42 × −4 આપણને મળશે માઇનસ 66 રૂપિયા, પણ કેવા મળશે પ્રતિકૂળ। બરાબર આ થઈ ગયો આપણો માલ સામાન ઉપજ વિચલન। બરાબર હવે આપણને મેળવણી કીધી છે વિચલનોની મેળવણી, જ્યાં આપણી પાસે માંગ્યું છે MCV બરાબર MPV પ્લસ MMV પ્લસ MYV। MCV બરાબર ખર્ચ વિચલનનો જવાબ છે આપણી પાસે 790, MPVનો જવાબ છે આપણી પાસે 760, MMVનો જવાબ છે આપણી પાસે 96, MYVનો જવાબ છે આપણી પાસે માઇનસ 66। સાદું રૂપ આપીએ બધાનું,
760 પ્લસ 96 પ્લસ માઇનસ 66 એટલે 790. એટલે આપણે એવું કહી શકીએ કે માલ સામાન ખર્ચ વિચલન બરાબર માલ સામાન ભાવ વિચલન પ્લસ માલ સામાન મિશ્રણ વિચલન પ્લસ માલ સામાન ઉપજ વિચલન. આ થઈ ગયો દાખલાનો જવાબ.